أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهل أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على عداء الله أجمعين من الآن إلى قيام يوم الدين اما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو اصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم شهر رمضان الذي انزل فيه القران هدى للناس وبينات من الهدى والفرقان امنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ما رمضان المبارك نغشو હિદાયત સાથે છે એટલા માટે આપણે હિદાયતને તલાશ કરતા કરતાં એ વાત ઉપર આવેલા છીએ કે હર રોજ ઈનશા અલ્લાહ તાલા સાથે મળીને એક ફરમાન એક કથનની ચર્ચા કરીશું આજે તમારી સમક્ષ કારણ કે આપણું સરનામું એ પ્રમાણે છે કે આજની હદીશ અથવા તો ધ હદીશ ઓફ ધ ડે અથવા તો હદીશ દુ શુ આજે સાથે મળીને આપણા પ્યારા નબીય કરીમ હમદ સલ્લા વસલમના નામની એક હદીસને તમારી સમક્ષ બયાન કરેલી કરવી છે કે જેમાં નબીએ કરીમ ઈર્ષાદ ફરમાવે છે ને કહ્યું આટલું કહી અને બાદમાં આપણે ચર્ચા કરીશું મારે રમઝાન મુબારકનો મોકો છે અને વિષય એટલા માટે મેં આજની આ બીજા દર્શ માટે આ હદીસને મેં ચૂંટેલી છે જેથી કરીને માય રમઝાન અલ મુબારક જેમ જેમ આગળ વધતો જાય આ વસ્તુ પહેલેથી નાખવામાં આવે તો એ મારા તમારા માટે હિદાયત મેળવવા માટે બની આજની આદિશ જે મને શરૂ કરવી છે ત્યાંથી છે કે નબીએ કરી ઇરસાદ ફરમાવે છે અને કહ્યું મન અફા વાહિદન જેણે પોતાને ત્યાં પોતા તરફથી એક ઇન્સાનને આમંત્રણ આપ્યું એમની મહેમાન નવાજી કરેલી એમને મહેમાન બનાવ્યો એમની ઝિયાફત કરેલી આ કોઈને મહેમાન બનાવવું એ હદીશને આપણે બયાન કરવી છે અને હું તમારાથીને એ વાતનો સવાલ કરી શકું એમ છું કે એ વાલા સાંભળના રહો મહેમાન નવાઝીની જ્યારે વાત આ દિનની અંદર આવે આ મઝહબની અંદર આવે تو ماہ رمضان المبارک کرتا سنہری موکو بہتر موکو افضل موکو بہترین سارا مسارو موکو کئی ہوئی شکے کہ جے دین مہمان نوازی اوپر اٹلو بھار آپے چھے اینا اوپر عمل کرو رمضان المبارک کرتا ودار سارو موکو کیوں ہوئی شکے تو تمہارا بددہ انہوں جواب اے جشے نا کہ شیخ

બીજાઓને મહેમાન નવાજી કરવી બીજાઓને દાવત આપવી બીજાઓને આપણી ભાષામાં ખવરાવવું ખોરાક ખવડાવવું એ શું ખુદાવંદે કરી મેં એની ફઝીલત એના દીનની અંદર એમને એમ નાખેલી છે નહીં એમને એમ નથી નાખેલી પરવર દિગારે આલમ ખુદ પોતાની સિફતોમાં આ એક સિફત છે અને આનું એલાન હું તમને દાવત આપું છું પૂરી આયતને ખોરાની મસ્જિદમાં પડવા જજો ઘણો ખરો સંદેશો અને પેગામ તમને આ આયતથી મળી શકશે પણ મને જે વાત આપણા વિષયથી લાગતી વળગતી છે એના બારામાં રોશની અને પ્રકાશ પાડવો છે ખુદાવંદ કરીમ સુરે અનઆમ કુરાન મજીદનો છઠ્ઠો સુરો અને આયતનો નિશાન છે ચૌદ ચેપ્ટર સિક્સ વર્ષ નંબર ફોર્ટીન શાપિત્ર સિસ વ્યક્ષ એ આયતના વચલા ભાગમાં ખુદાવંદ કરીમ આ પ્રમાણે કહી છે કયું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ વુત એમ વુત આમ ખુદા એ છે કે જે બીજાઓને ખવરાવે છે વલાયુથ આમ અને એને ખબરાવાની જરૂર નથી એને કોઈ ખવરાવતું નથી કેમ એ પરવર દીગારે આલમ છે એ બેનયાઝ છે એને કોઈના ખવરાવાની જરૂર નથી પણ એની સિફતમાં એ છે વહુવાયુથ એમ અગર ખુદાની આસીફત છે તો ખુદા બેશક ચાહે છે આસિફત બયાન કરીને કે મારા બંદાઓ પણ આ અમલને પોતાની જિંદગીની અંદર ઉતારે અને બંદાઓની વાત ક્યાં કરવી આ આપણા પાસે બહેતરીન નમૂનાઓ આ દિનની અંદર છે કે નથી અહેલ અલી મુસ્લામના જે આપણે ગુણ ગાઈએ છીએ જેમનાથીને ફઝિલતો સાંભળે છે જેમની આપણે મોહબ્બતનો દાવો કરીએ છીએ એમની વાત ખુદાએ યોગ્ય સમજી કે ખુદા વંદે કરીને કિસ્સાને આપણા પેશ કરી નાખ્યો મતલબ ખુદાને આ વસ્તુ એટલી પસંદ આવી ગઈ કે જ્યારે એમના ચહિતા બંદાઓ આ કામ કરે છે તો ખુદા વંદે આ વાતનો ઉલ્લેખ યાદી અથવા તો વર્ણન કુરાન મજિદમાં કરે છે કુરાન મજિદને ખોલો આ બધી આયતો આપણી જાણીતી છે રમઝાન અલ મુબારક છે થોડી ઘણી હિદાયત بامي حديثوتي اني بيشك قران مجيد تي تو خبر انسان يندر قران مجيد نو 75 پچھو یعنی کہ 76 مو سورو ایت 8 76 8 ورس بسم الله الرحمن الرحيم ويطعمون الطعام على حبه مسكينا ويتيما ويتيم وأسيره. આ અલ્લાહની મોહબ્બતમાં અલ્લાહ અકબર શું શું વાત કરવી પાછી મોહબ્બતની વાત આવી ગઈ ખબરાવે છે મિસ્કીનને યતીમને કૈદીઓને કોની વાત છે આપણે હર કોઈ જાણે છે એલે બે તલે મુસ્લામના ખાનદાનના ઘરની વાત છે એ વાત થયેલી ઘરની અંદર અને એનો ઉલ્લેખ એની ફઝીલત આપણી ભાષામાં એનો કસીદો ખુદા વંદે કરીમ કુરાને મજીદમાં પડે છે તો આ વાત ખુદાને કેટલી પસંદ હશે કે કોઈને આપણે ખવરાવીએ અને ઉપર જાતા આપણે બે તલે મુસલામથી ફક્ત દાવો જ નથી કરતા મોહબ્બતોનો નહીં ઉપર જાતો મારો તમારો દાવો ઈમાનનો પણ છે ને તો હવે આપણે આવીએ કે ખુદાવે કરીમાં ઈમાનનો જે દાવો કરે છે એની શું સ્થિતિ અને હાલત અને સિફત હોવી જોઈએ અને જે લોકો આ વાતનો ઇનકાર કરે છે એનો ઉલ્લેખ ખુદાએ કઈ રીતે કર્યો છે

خدا دې ما بیان بسم الله الرحمن الرحیم و اذا قيل لهم انفقوا مما رزقكم الله قال الذين كفروا للذين امنوا ان نطعم من لو يشاء الله اطعمه ان انتم الا في ضلال مبين جاری ال كيف نی ما اوی چھ کہ اللہ نی رحم اپو جے خدائے تم نے اپیو چھ تو جے خدا نو وراتي وراتي جواب شو قال الذين كفروا للذين امنوا જે ઈમાન લાવ્યા છે એમને આ લોકો મેં કહ્યું આનું મલ્લવ યશા અથામાં શું વળી અમે ખવરાવે એને કે જેને ખુદા અગર ચાહે તો ખવરાવી શકે છે એ ક્યાંની વળી ઇન્સાફની વાત કે અમે જઈને ખબર આવે હાલ કે ખુદા ખવરાવી શકે છે આ ન માનવા વાળાઓની વાત છે કે અમે શા માટે ખબર અને કેને કહી રહ્યા છે જે ઈમાન લાવવા વાળા છે માલુમ પડે છે કે જેના પાસે ઈમાનનો દાવો હોય એવા લોકોમાંથી નથી હોતા કે જ્યારે ખવરાવાની વાત આવે તો છેટા હટી જાય યા એમના કદમ જે છે યા પગલાંઓ છે એ લડ ખડાવા લાગે નહીં ઈમાનનો દાવો કરવાવાળા હંમેશા એ જ હોય છે કે જે બીજાને જમાડવાની અંદર ઝિયાફત કરવાની અંદર મહેમાન નવાઝીની અંદર ખવરાવાની અંદર પાછળ હિંમત હારીને હટી નથી જાતા બલકે હંમેશા હંમેશા આગળ આગળ હોય છે શા માટે કારણ કે ઈમાનનો દાવો કરવા વાળા છે અને અગર જ્યારે ઈમાનનો દાવો કરે તો ખુદાવંદે કરી મેં આ વાતનો ઉલ્લેખ એવી રીતે કર્યો છે કે આપણે ઈમાન લાવ્યા છે પહેલે બેદથી મોહબત કરવા વાળા છે અને આપણને એ પણ સમજાવી દેવામાં આવેલું છે કે જન્નત આપણા બાપની જાગીર છે મતલબ વારસામાં જન્નત સિવાય આપણને બીજું કાંઈ મળવાનું નથી તો આ જન્નતનો ઉલ્લેખ વ્યાખ્યા નિચોડ થોડું આપણે સાંભળીએ કે આપણી કિતાબોની અંદર આ જન્નતનો ઉલ્લેખ કઈ રીતે આવ્યો છે આપણો વિષય છે આજની હદીસ હજી તો મેં હદીસને શરૂ નથી કરી ફક્ત શરૂઆત જ કરેલી છે અને આપણે હમણાં ચર્ચા કરી રહ્યા છે ઝિયાફત ઉપર મહેમાન નવાઝી ઉપર આપણને મળે છે એક હદીસે કુદસીનો આ પ્રમાણે ભાવર્થ છે નબીએ એ કરીમ સલ્લાહ આલી વાલી વસલમથી આપણા સુધી આ વાત પહોંચેલી છે કે જેની અંદર અલ્લાહ સુબાનો તાલાએ પોતાના મનુષ્ય જાત મખલુકો ઇન્સાનને કહ્યું યબન આદમ અય આદમના દીકરા અલમાલો માલી યાદ રાખજે માલ જે છે મારો છે અંતા અને તું જે છો ના તું મારો બંદો છો માલ તારા પાસે જે છે એ મારો છે અને તું પોતે મારો છે મારો બંદો છે અને સાથે એ વાતનો પણ ખ્યાલ રાખજે વૈફો રસૂલી અને જે મહેમાન હોય છે ને એ મારો પેગમ્બર હોય છે મારો ટપાલી હોય છે રસુલી મારો મોકલાવેલો હોય છે યાને બીજા શબ્દો અલ્ફાજની અંદર જે ભાગ્યશાળી હોય ને એના પાસે ખુદા મહેમાનને મોકલાવે છે એની પણ વ્યાખ્યા કરી શકે છે પણ આપણને સમય સાથ નહીં આપે જલ્દી જલ્દી આપણે દર્શને ખતમ કરીએ એના માટે ખુદાએ શું કહ્યું અલમાલું માલી વ અંતા અબધિ અહી મારા અહી આદમના દીકરા માલ મારો છે تو ما بندوته والضيف الرسولي أني محمدتي مارو ما رو منعت تمالی مین رسولی یاد جے اگر مارو آپ مال جے حقیقت میں مروٹ ہے رسولی یعنی کہ اگر تارا مال نے پیغمبر یا نے کہ منائی کری دی دو تو یاد جے فلا تک معی جنتی و نعمتی تو پچھی تشا آشا نہ جنت نی નમારી નામતની અજબ છે ને જન્નતમાં જવાના તરીકાઓ દીને ઘણા બતાવ્યા છે આ કેટલો આસાન તરીકો છે કે ખુદાબંધી કરી મેં મહેમાનની ઇજ્જત કરવા જન્નતની વાત કરે અને ખુદ પોતે મહેમાનને પોતાનો પેગમ્બર રસૂલ મોકલાવેલાનો શરફિયા મરતબો આપે

جہاں انسان ایک انسان نے مہمان نوازی کرے لی ام گناہ شے کہ انہیں جناب آدم علیہ السلام نے پوتانا گھرے مہمان بناویا بیا ومن اضاف اثنین جہنے بے ویقتی نے پوتانا گھرے اجن اپیو دعوت اپیلی آمتران اپیلو کہ انما اضاف آدم و حوا ایو لکھا شے کہ انہیں آدم અને બીબી હવા عليهم السلام ને પોતાના ઘરે દાવત આપેલી છે. વમન અદાફા થલાસા જની પોતાના ઘરે ત્રણ વ્યક્તિઓને જમવાનું ય ઇજન આપેલું. કમન અદાફા જિબરાઈલ વ મિકાઈલ વ ઇસરાફિલ. ખુદાના જલીલ અલ કદ્ર ત્રણ ફરીશતાઓને એને પોતાના ઘરે દાવત આપી. અજિબ ومن اضاف اربعن جنے پتانہ گھرے چار وقتیوں نے مہمان طریقے بولا وی لدا تو ایم لکھا شیخ انم قرآ خدا نے چار کتاب باورد خدا نے چار کتاب نی انہیں تلاوت کری لیدی زبور انجیل تورات انہیں فرقان خدا نے چار کتاب نے تلاوت نو سواب انہیں مریوکے نے جنے چار انسان نے دعوت آبی دی, دی અને આ પાંચ હું હંમેશા જ્યારે મારી તકરીરોને હું બયાન કરું છું એવું ન થાય કે આ ફાયદાના બદલીમાં આપણને નુકસાન થઈ જાય પણ હદીસનો ભાગ છે એટલે બયાન કરવો જરૂરી છે નબીએ કરીમ આગળ વધીને કહ્યું વમન અદાફ અહમસન જેણે પાંચ માણસો વ્યક્તિઓને એમના ઘરે દાવત આપી દીધી તો એનો નતીજો એ નીકળશે કે કમન સલ્લા સલાતન એવો મરતબો મળી જશે

أقر بني شكيت أَنْجَامُ أبي بسم الله الرحمن الرحيم ربنا تقبل منا إنك أنت السميع العليم